जय हिंद, जय भारत। आप सौ बाळकों ने हूँ श्री सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में आवकारु छूँ। धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 12 विद्युत। बाळको, लास्ट लेक्चर में आपणे विद्युत चैप्टर में विद्युत स्थितिमाननो जे तफावत छे तेनो आपणे अभ्यास कर्यो हतो। फरी एक वार रिवाइज करी लईए कि भाई विद्युत स्थितिमाननो तफावत कोने कहेवामां आवे छे। तो विद्युत स्थितिमान एटले शुं? तो एनी आपणे वात करी हती कि ज्यारे कोई वाहक तार होय, दाखला तरीके समझी लो कि कोई आ एक वाहक तार छे, एने आपणे अहींया नाम आपी दईए ए बिंदु, अहींया नाम आपी दईए बी बिंदु। हवे एनी अंदर शुं होय? तो एनी अंदर होय धन विद्युतभार अने बीजुं होय ऋण विद्युतभार, एटले के प्लस क्यू अने माइनस क्यू। हवे आ धन विद्युतभारने एक छेड़ेथी बीजा छेड़े लई जवा माटे शुं करवुं पड़े? तो कार्य करवुं पड़े। कोनी विरुद्ध? तो विद्युत बळनी विरुद्ध। वाहक तारमां रहेला धन विद्युत भारने ए बिंदुथी बी बिंदु सुधी लई जवा माटे कंईक कार्य करवुं पड़े। तो जे करवुं पड़तुं कार्य छे तो तेने आपणे कहीशुं विद्युत स्थितिमाननो तफावत। विद्युत स्थितिमानना तफावतने आपणे कई संज्ञा वडे दर्शावता हता? वी वडे। तो एनुं सूत्र शुं बनशे के भाई वी बराबर डब्ल्यू, એટલે કે કાર્ય, અને વિદ્યુત ભાર, વિદ્યુત ભારની સંજ્ઞા છે ક્યુ। આવી રીતે આપણે એનું સૂત્ર બનાવ્યું હતું, વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ। ચાલો આપણે હવે આપણા ટોપિક તરફ આગળ વધીએ। આપણો આજનો જે ટોપિક છે તે ટોપિક છે વિદ્યુત પરિપથની અંદર વપરાતા ઘટકોને આપણે સંજ્ઞાત્મક રીતે રજૂ કરવા છે। વિદ્યુત પરિપથ આપણે પહેલાં સમજી ગયા હતા। વિદ્યુત પરિપથ આપણે કોને કહેતા હતા? કે જેની અંદર આવો એક વાહક તાર હોય, અહીંયા લેમ્પ રાખેલો હોય, ત્યાર પછી અહીંયા આવી રીતે એક કળ જોડેલી હોય, બંધ પોઝિશન ચાલુ પોઝિશન એ હમણાં હું તમને સમજાવું છું। પછી તો અહીંયા કોઈ બેટરી જોડેલી હોય, તો આને આપણે એક વિદ્યુત પરિપથ કહેતા હતા। વિદ્યુત પરિપથ માટે જે જે વસ્તુની જરૂર પડે એને કહેવાય ઘટકો। વિદ્યુત પરિપથ બનાવવા માટે જે ચીજ વસ્તુની જરૂર પડે તેને કહેવાય ઘટકો। તો આપણે એવા જ ઘટકો જે છે એને આપણે સંજ્ઞાત્મક રીતે સમજવાના છે। તો આપણે આવા સંજ્ઞાત્મક રીતે જે બધા ઘટકો છે એને સમજીએ વન બાય વન। એમાં પહેલો જે ઘટક છે તે છે વિદ્યુત કોષ। વિદ્યુત કોષ એટલે શું? વિદ્યુત કોષ એટલે એક પ્રકારની બેટરી। વિદ્યુત કોષ એટલે શું કે બેટરી? વિદ્યુત કોષ એક હોય, પછી વિદ્યુત કોષ બે જોડેલા હોય, ત્રણ જોડેલા હોય, ચાર જોડેલા હોય, પાંચ જોડેલા હોય, આવી રીતે ઘણી વખત આ વિદ્યુત કોષોનું જોડાણ હોય। પરંતુ આપણે આની અંદર શું સમજવાનું છે કે અત્યારે કોઈ એક જ વિદ્યુત કોષ હોય તો એક જ વિદ્યુત કોષને આ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। કોઈ એક વિદ્યુત કોષ હોય, કોઈ એક જ બેટરી હોય તો એને આ સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે। પછી તો જ્યારે ઘણા બધા હોય, આવા વિદ્યુત કોષો છે તે ઘણા બધા હોય એને કહેવાય બેટરીનું સંયોજન। અને શું કહેવાય? બેટરીનું સંયોજન અથવા વિદ્યુત કોષોનું સંયોજન। જ્યારે ઘણા બધા આવા સેલ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે આવા સેલને આપણે કહીશું વિદ્યુત કોષનું સંયોજનનું જોડાણ। કોનું જોડાણ? વિદ્યુત કોષના સંયોજનનું જોડાણ। એક છેડો પ્લસ હોય, નાનો છેડો માઇનસ હોય, ઉપરનો પ્લસ હોય, માઇનસ હોય। આવી રીતે જ્યારે ઘણી બધી બેટરીઓ જે છે એને એક સાથે જોડવામાં આવે છે અને એક સાથે જોડ્યા પછીનું જે જોડાણ થાય છે એને આપણે કહીશું વિદ્યુત કોષનું જોડાણ અથવા વિદ્યુત કોષનું સંયોજન। સંયોજન એટલે શું કે ભાઈ ભેગું થવું? સંયોજન એટલે થાય ભેગું થવું। હવે આપણે અત્યારે સ્વિચ મૂકતા હતા, કરંટ પાસ કરવો, કરંટ બંધ રાખવો, તો એના માટે આપણે શું મૂકતા હતા? વચ્ચે સ્વિચ એટલે કે પ્લગ મૂકતા હતા। તો આ પ્લગ કળ છે એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? તો એક વાત ખાસ બાળકો યાદ રાખજો, પ્લગ કળ સ્વિચ બંધ પોઝિશન અને ચાલુ પોઝિશન બે પ્રકારની પોઝિશન હોય। જો તમને સ્વિચ આવી રીતે આપેલી હોય તો આને ખુલ્લી સ્વિચ કહેવાય। કેવી સ્વિચ કહેવાય? ખુલ્લી। આ એક સ્વિચની સંજ્ઞા છે અને આવી રીતે જ્યારે આપેલી હોય
ત્યારે આ ખુલ્લી સ્વિચ કહેવાય, અને ખુલ્લી સ્વિચમાંથી તમને પૂછવામાં આવે કરંટ પસાર થાય કે ન થાય, તો હું એમ કહીશ કરંટ પસાર થાય નહીં, કરંટ પસાર થાય નહીં. શા માટે? કારણ કે પરિપથ ખુલ્લો છે, અને ખુલ્લા પરિપથમાં કરંટ ફ્લો થાય નહીં. હવે ખાસ યાદ રાખજો બે વચ્ચેનો ડિફરન્સ, અત્યારે મેં તમને જે દર્શાવી છે તે ખુલ્લી સ્વિચ છે, અને ખુલ્લી સ્વિચ હોય તો કરંટ પસાર થાય નહીં. કરંટ ક્યારે પસાર થાય? આખે આખો પરિપથ બંધ હોય, એટલે કે સ્વિચ પણ બંધ. અત્યારે આપણે આવી રીતે બંધ સ્વિચને આવી રીતે દર્શાવ્યું, કહેવાય બંધ, પણ ખરેખર એમાંથી કરંટ પસાર થતો હોય. આ એક કન્ફ્યુઝન છે, એટલા માટે કહું છું. જો આ એક સંજ્ઞા કોની છે? એ ભાઈ બંધ સ્વિચની છે. કઈ સ્વિચની છે? બંધ. પણ ખરેખર જ્યારે બંધ સ્વિચ હોય, એમાં વચ્ચે ટપકું આપેલું હોય, તો ત્યારે શું થાય? તો ત્યારે કરંટ પસાર થતો હોય. શું પસાર થતું હોય? કરંટ પસાર થતો હોય. એક ઉદાહરણ તમને આપું. આપણા ઘરે જે સમજી લો કે જે 10 વાળો ને 20 વાળો જે 100 વોટનો લેમ્પ આવે છે, એ લેમ્પની અંદર શું હોય? આવી રીતની અંદર જાળી હોય, અને આને ટંગસ્ટન કહેવાય. ટંગસ્ટનની ફિલામેન્ટ કહેવાય. શું કહેવાય? ફિલામેન્ટ. અત્યારે કેવી છે? આખી આખી બંધ છે ને. તો બંધ હોય ત્યારે જ લેમ્પ કાર્યરત રહી છે કે નથી રહેતો? હા, તો ત્યારે જ કાર્યરત રહ્યું. આપણે ઘણી વખત લેમ્પ ઉડી જાય છે, તો શું થાય? અહીંથી આ જે હતી એ તૂટી જાય. તૂટી જાય એટલે ખુલ્લી થઈ ગઈ કહેવાય. ખુલ્લી થઈ ગઈ ને, તો ખુલ્લી થઈ ગઈ હોય તો આ જે ફિલામેન્ટ છે એ ખુલ્લી થઈ જાય. તો ખુલ્લી થઈ જાય તો એ લેમ્પ કાર્યરત રહે, તો આપણે કહી શકીએ કે ના, એ ઉડી ગયો છે લેમ્પ. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે આ જે સ્વિચની સંજ્ઞા છે ને, તે ખાસ યાદ રાખજો, આવી રીતે જ્યારે આપી છે તે ખુલ્લી સ્વિચ છે, અને ખુલ્લી સ્વિચ હોય ત્યારે કરંટ પસાર થાય નહીં. પરંતુ જ્યારે બંધ સ્વિચ આવી રીતે વચ્ચે ટપકું આપેલું છે, તો એનો અર્થ એવો થયો કે આ બંધ સ્વિચ છે, અને આ એક જોડાણ છે, તે બંધ જોડાણ છે, અને આમાંથી કરંટ પસાર થાય. ત્યાર પછીની સંજ્ઞા આપણે જોઈએ તારનું જોડાણ. તેનું જોડાણ તારનું. સમજી લો કે અહીંથી કોઈ એક તાર પસાર થાય છે. હવે આ તાર સાથે મારે કોઈ બીજા તારને અહીંયા સાંધો મારવો છે, જોડાણ કરવું છે, તો એને હું કઈ સંજ્ઞા દ્વારા દર્શાવીશ? તો આ સંજ્ઞા દ્વારા. ખાસ યાદ રાખજો, આની તમારે પ્રેક્ટિસ કરવાની છે સંજ્ઞાઓની, અને તમારે મનોમંથન કરી અને યાદ રાખવાની પ્રેક્ટિસ કરવાની છે. આ તારનું જોડાણ છે, આ તારનું જોડાણ છે, અહીંથી તાર પસાર થઈ રહ્યો છે. અહીંયા તાર જે છે એને મારે ત્યાં સાંધો મારવો છે, તો હું આવી રીતે આ તારનું જોડાણ વડે દર્શાવું છું. આવી સંજ્ઞા દ્વારા દર્શાવું. એની પછીની સંજ્ઞા આપણે જોઈએ. હવે સમજી લો, અહીંથી કોઈ તાર પસાર થાય છે, અને મારે બીજો ત્યાંથી એની ઉપરથી તાર પસાર કરવો છે, પણ સાંધો મારવો નથી, ત્યાં સાંધો જોડવો નથી. મારે બંને તાર એકબીજાથી અલગ રહે એવી રીતે દર્શાવવા છે, તો એને હું સંજ્ઞાત્મક રીતે કઈ રીતે દર્શાવી? તો આવી રીતે. જોડાણ વગર એકબીજાની ઉપરથી પસાર થતા તાર એને આ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. જો અહીં એક પ્રકારનું આ જોડાણ વગર છે, જોડાણ નથી. જો જોડાણ હોય તો આવી રીતે દર્શાવવામાં આવે, જોડાણ વગર હોય તો અહીંથી થોડું કામ ઉપર લઈ લેવાનું છે યુ આકારમાં. ત્યાર પછી આપણે આગળ વધીએ. બલ્બની સંજ્ઞા તો સૌને યાદ છે. બલ્બ કોને નો યાદ હોય યાર? બલ્બ બધાને યાદ હોય. બલ્બની સંજ્ઞા શું છે કે ભાઈ આવી રીતે આ એક બલ્બની સંજ્ઞા છે, આ ફિલામેન્ટ છે, આ બલ્બની, આમ પણ દર્શાવી શકો, અથવા આપણે જે લેમ્પ દર્શાવી છે એવી રીતે લેમ્પ વડે પણ દર્શાવી શકો છો. એ તો બધાને ખબર જ હોય છે, બલ્બની સંજ્ઞા છે. પછી હવે આપણે વાત કરીએ આર અવરોધ ધરાવતો અવરોધક, એટલે એને આપણે કહીશું અવરોધ. શું કહીશું? અવરોધ. અવરોધ એટલે કે સમજી લો કોઈ કરંટ પસાર થાય છે, બરાબર, ત્યાંથી મારે કરંટને રોકવો છે, તો એને આપણે અવરોધ કહીએ છીએ. જ્યાં કરંટ પસાર થતો નથી, અથવા કરંટ જે પસાર થાય છે એની ગતિમાં ઘટાડો થાય. વોલ્ટેજ છે તે વોલ્ટેજ એક નિયમિત હોય છે, એમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ એમાંથી વહેતા પ્રવાહમાં વધારો ઘટાડો કરી શકાય, તો એના માટે હું અવરોધ, એટલે એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, તો અવરોધની સંજ્ઞા કઈ છે? તો આવી રીતે આ અવરોધની સંજ્ઞા છે. હવે ત્યાર પછીનો મુદ્દો ચલિત અવરોધ. ચલિત અવરોધ એટલે, હમણાં મેં તમને કીધું કે વોલ્ટેજ છે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય, પરંતુ મારે પ્રવાહ છે એની વધઘટ કરવી હોય તો,
એને ચલિત અવરોધ કહેવાય. પ્રવાહ છે, પ્રવાહ વિદ્યુત પ્રવાહ છે કે ભાઈ પહેલાં મારે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો, 10 એમ્પિયર વધારો ઘટાડો, મારે ઘણા થોડાક ટાઈમ માટે 10 એમ્પિયર, થોડાક ટાઈમ માટે 5 એમ્પિયર. તો આવી રીતે ચલિત અવરોધ દર્શાવવો હોય તો ચલિત અવરોધ દર્શાવવા માટેની સંજ્ઞા છે, પહેલાં તો અવરોધ દર્શાવી દેવાનો, ત્યાર પછી એના ઉપર આવી રીતે તીરની નિશાની. અને મોટા ધોરણની અંદર આ નિશાની આપેલી છે, 12માની ફિઝિક્સ જોવો તો એની અંદર આ પ્રકારની નિશાની આપેલી હોય તો એનો અર્થ એવો થયો કે આ ચલિત અવરોધ છે, બરાબર. ત્યાર પછી હવે આપણે સમજીશું એમીટર, વોલ્ટામીટર અને ગેલ્વેનોમીટર. હવે આપણે ઘણી વખત ઘરે જે છે તે આપણે ઘરે જે સબમર્સિબલ મોટર હોય છે એનું જે સ્ટાર્ટર હોય છે ત્યાં આવા એમીટર દર્શાવેલા હોય, વોલ્ટામીટર દર્શાવેલા હોય, તો તે શું છે? તો પહેલાં તો એમીટર શું છે? આપણને ખબર છે કે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તો પ્રવાહ પસાર થાય છે એને મારે મેજર કરવો છે, એને મારે માપવો છે, તો કેના દ્વારા હું માપીશ? તો એમીટર દ્વારા. એમીટરનો એ અને આવી રીતે રાઉન્ડ આ એની સંજ્ઞા છે. પછી બે છેડા વચ્ચેનો મારે વોલ્ટેજ માપવો છે, બે છેડા દાખલા તરીકે એ છેડો અને બી છેડા વચ્ચેનો મારે વોલ્ટેજ માપવો છે તો એને હું કયા મીટર દ્વારા માપીશ? વોલ્ટામીટર દ્વારા. કોના દ્વારા માપીશ? વોલ્ટામીટર દ્વારા. એની સંજ્ઞા કઈ છે? તો એની સંજ્ઞા છે વી કરી, આવી રીતે રાઉન્ડ કરી અને ત્યાર પછી આમ. પછી ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનું કાર્ય શું? તો ગેલ્વેનોમીટરનું કાર્ય કોઈ વાહક તાર છે, બરાબર, સમજી લો કે આ વાહક તાર છે, એનું કામ ટેસ્ટર જેવું છે. તમને સમજાવું, ટેસ્ટર કેમ? આપણે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને ટેસ્ટર અડાડો એટલે ટેસ્ટરમાં લાઇટ થાય, એમ આનું કાર્ય, ગેલ્વેનોમીટરનું કાર્ય પણ એની જેવું જ છે. જો કોઈ કરંટ પસાર થતો હોય, બરાબર, તો કોઈ વાહક તારમાંથી કરંટ પસાર થતો હોય અને હું ત્યાં ગેલ્વેનોમીટર જોડી દઉં તો કરંટ પસાર થાય ને, એટલે અહીંયા કાંટો રાખેલો હોય, આવી રીતે કાંટો, એ કાંટો છે ને આવી રીતે ગતિમાં આવે, તો એનો અર્થ એવો થયો એમાંથી કરંટ પાસ થાય છે. અને કેટલો કરંટ પસાર થયો એ માપવો હોય ને તો એના માટે એમીટર, અને થાય છે કે નહીં એ માપવું હોય તો ગેલ્વેનોમીટર. એટલે આ ખાસ યાદ રાખજો, આ ગેલ્વેનોમીટરની સંજ્ઞા છે, અહીંયા આપેલી નથી પરંતુ તમારે યાદ રાખવી જરૂરી છે. તો આ બધી સંજ્ઞાઓ છે એ ખાસ તમારે તમારી રફ બુકની અંદર પ્રેક્ટિસ કરવી અને ત્યાર પછી યાદ રાખવાનો પ્રયત્ન કરવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.